નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચારમાં વિષય આસપાસમાં પ્રકરણ એક રોજ નિશાળે જઈએ નો અભ્યાસ કરીશું તો ચલો વિદ્યાર્થી મિત્રો તમે રોજ શાળાએ તો જતા જ હશો ને હા તો બધા જ જુદી જુદી રીતે શાળાએ આવતા હોય છે કોઈ ચાલીને આવે છે તો કોઈ રિક્ષામાં કોઈ સાયકલ પર તો કોઈ સ્કૂટર પર શાળાએ આવતા હોય છે આમ જુદી જુદી રીતે શાળામાં આવવાનું થાય છે પરંતુ આવું બધે હોતું નથી ઘણી બધી જગ્યાએ શાળામાં ઘણું જવું ઘણું પડકારરૂપ હોય છે એટલે કે અઘરું હોય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે થોડા બાળકોને મળીએ અને જોઈએ કે તેઓ કેવી રીતે શાળાએ જાય છે તો જુઓ અહીંયા તમને જે ચિત્રમાં જોવા મળે છે તે બાળકો કહે છે કે અમે અમદાવાદ શહેરમાં રહીએ છીએ ઘરથી શાળા ઘણી દૂર છે એટલે સરળતાથી શાળામાં જઈ શકતા નથી શાળામાં જવા આવવા રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ એટલે કે આ જે બાળકો છે તે શાળાએ જવા માટે રિક્ષાનો ઉપયોગ કરે છે હવે તમે શાળામાં કેવી રીતના જાઓ છો તો વિદ્યાર્થી મિત્રો આ જે બાળકો છે તે રિક્ષામાં જાય છે એટલે એ લખશે કે અમે શાળામાં રિક્ષા દ્વારા જઈએ છીએ પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે તમે જેવી રીતને આવતા હોય એમ લખવાનું છે જો તમે બસમાં આવતા હોય તો તમારે લખવાનું છે કે અમે બસમાં શાળાએ આવીએ છીએ હવે જુઓ સિમેન્ટનો પુલ એટલે કે બ્રિજ એને બ્રિજ કહેવામાં આવે છે અહીંયા જે તમને ચિત્રમાં દેખાઈ રહ્યો છે તે બ્રિજ છે એટલે કે તે સિમેન્ટનો પુલ છે અમે નદીની પેલે પાર રહીએ છીએ નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે તે પુલ પરથી અમે શાળાએ જઈએ છીએ એટલે કે બાળકો છે તેઓ નદી નદી ઉપરથી પુલ શાળાએ જાય છે એટલે કે જે બાળકો છે તે લોકોને શાળા છે નદીની પહેલે પાર છે અને તેમનું ઘર નદીની પહેલે પાર એટલે માટે તેઓ શાળાએ જવા માટે સિમેન્ટના પુલનો ઉપયોગ કરે છે અને જે આ પુલ છે તે શેનો બનેલો હશે તો કે આ પુલ છે તે સિમેન્ટ ઈંટો અને લોખંડના સળિયાથી બનેલો છે પુલને પગથિયા પણ હોય છે બાળકો પુલને પગથિયા પણ હોય છે હવે હવે તમારા ગામ કે શહેર નજીક પુલ છે જો તો પુલ વિશે થોડી વધારે જાણકારી મેળવો તો વિદ્યાર્થી મિત્રો જો ગામ અથવા કે ની આજુબાજુમાં જો કોઈ પુલ હોય તો તેના વિશે થોડી આપણે આગળ માહિતી મેળવીએ તો જુઓ એ જે પુલ છે તે ક્યાં છે અને નદી ઉપર છે રોડ ઉપર બે ડુંગર વચ્ચે કે બીજે ક્યાંય છે તો આ જે પુલ છે તમારી શાળા ગામ કે શહેરમાં તે ક્યાં છે તો કે પુલ છે એ તમારે જ્યાં હોય ત્યાં હવે પુલ ક્યાં હોય છે તો કે નદી ઉપર હોય છે અથવા તો તે પુલ ઘણી જગ્યાએ રોડ ઉપર પણ હોય છે હવે પુલનો ઉપયોગ કોણ કરે છે લોકો પ્રાણીઓ કે વાહનો તો પુલનો ઉપયોગ છે તે બધા જ કરે છે તો કે વાહનો છે તો કે પુલનો ઉપયોગ વાહનોની અવર માટે વધુ પ્રમાણમાં થતો હોય છે અને કેટલાક લોટો લોકો ચાલીને પણ પુલ પુલ ઉપરથી જતા હોય છે મોટા અને ભારે વાહનો વહેલા સવારે કે મોડી રાતના સમયે પુલનો ઉપયોગ કરે છે હવે આ પુલ છે એ બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે તો તેની યાદી બનાવો આ પુલ બનાવવા માટે આરસીસીના મોટા સ્લેબ સિમેન્ટ ઈટો લોખંડના સળિયા અને લાકડાનો ઉપયોગ થાય છે હવે તમારી નોટબુકમાં પુલનું ચિત્ર બનાવો પુલ પરથી પસાર થતા આ ગાડી વાહનો પ્રાણીઓ અને લોકો દોરવાનું ભૂલતા નહીં તમારે આ ચિત્ર સરસ મજાનું તમારી નોટબુકમાં બનાવવાનું છે હવે જો પુલ ન હોત તો કેવી મુશ્કેલી પડે તે તેની ચર્ચા આપણે કરીએ તો કે જો પુલ ન હોય તો બધા જ લોકોને નદી પાર કરવામાં ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બધા લોકોએ નાવથી નદી પાર કરવી પડે જેમાં સમય ખૂબ જ વધારે લાગે છે હવે જો ચોમાસું હોય તો નદીમાં પૂર આવે ત્યારે નદી પાર કરી શકાય ન નહીં આથી અવર જવર કરવી મુશ્કેલ બની જાય છે વળી પ્રાણીઓ અને સામાનની હેરફેર માટે તો મુશ્કેલી ઊભી થાય છે લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવામાં પણ મુશ્કેલી પડે છે હવે જોઈએ કે બેટ દ્વારકા હવે તમને અહીંયા બાજુમાં એક ચિત્ર દેખાઈ રહ્યું છે તેમાં તમને એક હોડી દેખાય છે અને તેમાં બાળકો બેસી અને જતા હશે એવું લાગે છે તો કે ગુજરાતના કેટલાક વિસ્તારો પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ થાય છે એટલે કે પાણીમાં આપણે મુસાફરી કરવા માટે શેનો ઉપયોગ કરે છે હોડીનો અમે આવા વિસ્તારમાં રહીએ છીએ એટલે કે આ જે બાળકો છે કહે છે કે અમે આવા વિસ્તારમાં રહીએ છીએ અને શાળાએ જવા હોડીનો ઉપયોગ કરીએ છીએ એમાંનું બેટ દ્વારકા છે તે પણ એક આવો જ વિસ્તાર છે કે જ્યાં હોડી દ્વારા શાળાએ જવામાં આવે છે એટલે કે જે બેટ દ્વારકા તો તમે જોયું હશે ને કે જ્યાં હોડીમાં બેસી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં આવે છે હવે તેના વિશે થોડા પ્રશ્નોની ચર્ચા કરીએ તો કે શું તમે હોડીમાં બેઠા છો તો કેવો અનુભવ થયો હતો તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા લખવાનું છે કે કે જો તમે બેઠા હોય તો તો શું થાય હા અમે હોડીમાં બેઠા છીએ કેવો અનુભવ થયો હતો તો કે હોડી છે તે હાલક ડોલક થતી હતી પરંતુ અમને થોડી બીક પણ લાગતી હતી તો પણ અમને ખૂબ જ મજા આવી શું તમે બીજી કોઈ રીતે વિચારી શકો કે જેના દ્વારા આપણે પાણી પર મુસાફરી કરી શકીએ તો કે હા તો કે પાણીમાં તરીને હવા ભરેલી રબરની મોટી ટ્યુબ દ્વારા તરા તરાપા દ્વારા કે નાવ દ્વારા પછી સમુદ્રમાં કે મોટી નદીઓમાં બોટ કે વહાણ હોય છે તેના દ્વારા પણ આપણે જઈ શકીએ છીએ પછી સ્ટીમ્બર છે તો તેવી ઘણી બધી રીતે આપણે પુલનો ઉપયોગ કરી શકીએ છીએ